નમસ્તે વિદ્યાર્થીઓ પાઠ સત્તરમાં આગળ વધતા ગરીબી નિવારણ કાર્યક્રમ પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ પીએપી ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે ગરીબી નિર્મૂલન કાર્યક્રમો યોજનાઓને મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચી શકાય એક વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બે સ્વરોજગારીના કાર્યક્રમો ત્રણ અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો ચાર સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને પાંચ શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો હાલમાં આ પાંચ ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ છે એના વિશે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા કરીશું તો પેલું કૃષિ વિકાસ અને સિંચાઈ સડક પાક સંરક્ષણ સેન્દ્રીય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈને રોજગારી મેળવી શકે જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ છે એમાં આપણે આગળ વધતા પહેલું જોઈશું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય કૃષિ સંલગ્ન વિભાગો વિકસે સિંચાઈની સગવડોમાં વધારો કરવો જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે બીજું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રહિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે ત્રીજું રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ એના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનાલ માળખામાં સુધારવા જમીન ધોવાણ અટકાવવું અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા તેમજ તળાવોનું ખોદકામ વોટરશેડ વિકાસ ટાંકી નિર્માણ વરસાદી પાણીનો સંગ્રહ વનરોપણ નહેરની લાઇનિંગ બનાવવી ઝાડ છોડ લગાડવા જેવા વનીકરણ નવીનીકરણ અને ચેક ડેમનો પુનરુદ્ધારના રોજગાર લક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે ચોથું રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે પાંચ ઈ નામ યોજના ઓનલાઈન પોતાના ઉત્પાદકોને સૂચિબદ્ધ કરાવીને કરાવી શકે છે વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોણી લગાવી શકે છે વચેટિયાઓ દલાલો થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલા ભર્યા જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થીઓ આપણે એક જે કૃષિ સિંચાઈ પાક સંરક્ષણ સેન્દ્રી આ બધી બાબતો જોઈ હવે આપણે જોઈશું ગ્રામોદય ભારત ઉદય તો જેવા આવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતાં નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા તારની વાળ કરવા આર્થિક સહાય અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનીજ ક્ષેત્ર શોધવા જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય પાણીની ટાંકીના નિર્માણમાં સહાય બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઈઝેશન કપાસ કઠોળ મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા કરવા મોટા કરવા ખેત તલાવડીઓના નિર્માણ જળાશયોની કેનાલ અને કાસની સફાઈ અને લંબાઈમાં વધારો કર્યો મંદિરોનું પુનઃસ્થાપન અને ચેકડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિનો વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે એટલે કે ગ્રામોદયથી ભારત ઉદય હવે ત્રીજું યાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના પાડવો ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી દેશભરમાં વીજળીની સુવિધા વિનાના અઢાર હજાર ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવી છે હવે ચોથું આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપી પાંચ ક્ષેત્રીય ખેતીને પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપવા રજીસ્ટ્રેશનમાં ફીમાં સહાય ખેત સામગ્રીની ખરીદીમાં સહાય ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા ઓછા ધિરાણ યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી બંધારણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ યોજનાનો હેતુ છે છ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તામાં કામોનું આયોજન ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં છે સાત માં અન્નપૂર્ણા યોજના એના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફતમાં વિતરણ કરું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે રૂપિયે પ્રતિ કિલો ચોખા ત્રણ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો તે એ આપણે કહીએ છીએ એના હેઠળ આ વ્યાજબી ભાવોની દુકાનો દ્વારા આપીને રાજ્યની ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે જેથી તેમની આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે ને જે બચત થશે એનાથી અન્ય વપરાશી વસ્તુ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો યોજનાનો હેતુ છે હવે આપણે જોઈશું સાંસદ આદર્શ ગ્રામ યોજના જે આપણા મત વિસ્તારના જે સાંસદ હોય ને લોકસભાના સભ્ય એ તો એના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ આરોગ્ય રોજગારીની સુવિધાઓ વધારીને અધ્યતન સુવિધાસભર આદર્શ ગ્રામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી સારા જીવનની તકોનું નિર્માણ કરવું ગ્રામોદાર સાંસ્કૃતિક વારસાનું જતન સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ રહેલા છે હવે વિદ્યાર્થીઓ નવમો મુદ્દો અને જે કંઈ આપણે ખાસ અગત્યનો એવો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના જે મનરેગા મનરેગા રોજગાર લક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે વ્યાજબી દામ હા સૂત્ર યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ શું સૂત્ર છે આપણા ગામમાં આપણું કામ સાથે મળે વ્યાજબી દમ આ સૂત્ર ખૂબ લોકપ્રિય યોજના જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે એટલે કે અઢાર વર્ષથી ઉપરના શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં દિવસ રોજના કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે સરકારે નિર્ધારિત કલેર કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે ને જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે અહીં ગ્રામ વિકાસના કાર્યો વ્યક્તિગત શૌચાલયો બાંધવા વ્યક્તિગત કુવા જમીન સમથળ કરવાના કાર્યો બાગાયતી કાર્યો ઇન્દિરા આવાસી યોજનાના મજૂરીના કાર્યો ઢોર છાપરી જૈવિક ખાતર બનાવવું મરઘા બકરી માટેના શેડ માછલી સુકવણી યાર્ડ કેનાલ સફાઈ જળ સંગ્રહના કાર્યો રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાહેંધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે હવે દસમું મિશન મંગલ યોજના આ દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મહિલા સભ્યોને સખી મંડળો કેશવ સહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ અથાણા અગરબત્તી વગેરે જેવા ગૃહ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે આ હતું મિશન મંગલ હવે અગિયારમું દત્તોપંત ઠેગડી યાદ રાખજો દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના આ દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે બારમું જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ યંત્ર સામગ્રી વીજળી જમીન વગેરે માટે આર્થિક સહાય સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે સ્ટાર્ટ અપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ મફત વીજળી જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે હવે તેરમું બાજપાઈ બેન્કેબલ યોજના જેમાં શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર અઢારથી પાસઠ વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનું સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે હવે ચૌદમું અને છેલ્લું એગ્રો બિઝનેસ પોલિસી બે હજાર સોળ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને દસ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે જે દ્વારા ગરીબોમાં ઘટાડો કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી ગરીબીનો ખ્યાલ ગરીબીનું માપન ગરીબી દૂર કરવાની વ્યૂહરચનાઓ અને ગરીબી દૂર કરવાના કાર્યક્રમો જોયા આવજો